હલો બાળકો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હા સરસ આજે આપણે ગણિત ગમતની અંદર ગયા વિડીયોમાં મેં તમને જે સમજાવી દીધું હતું તે તમને ઉંમર કાપ્યું હતું તમને બધાને આવડી ગયું હશે બરાબર અહીંયા સુધી મેં તમને સમજાવી દીધું છે હવે આજે આપણે પ્રવૃત્તિ જોઈએ સૂચના વાંચીએ શિક્ષક વિદ્યાર્થીઓને ચિત્રોનું અવલોકન કરવાનું કહેશે તથા મોટેથી નીચેના વાક્યો બોલી ઉપર કે નીચેનો અર્થ સમજાવશે હવે બધા ધ્યાનથી સાંભળજો હું તમને સમજાવું છું આપણે પહેલાં તો ચિત્રને જોઈએ અવલોકન કરવાનું છે ચિત્રનું કે ચિત્રમાં કઈ વસ્તુ ક્યાં પડી છે ઉપર છે કે નીચે પહેલાં આપણે ચિત્રને જોઈએ પછી આપણે નીચે સૂચના વાંચીએ આ ચિત્ર છે પડદો લગાવેલો છે ટેબલ ઉપર પોટ છે બિલાડી રમકડાં બેગ બાળકો રમે છે વાંચે છે ટેબલની નીચે ઉંદર છે એવી રીતે આપણે પહેલાં ચિત્રને જોઈએ પછી બીજું પહેલાં વાંચીએ આપણે કે પિતાજી ટેબલની ઉપર ઊભા છે હવે તમને ખબર પડી ગઈ ને હં આમાં ઉપર નીચે એમાં કંઈ કરવાનું નથી ખાલી વાંક્યો મમ્મી પપ્પા કે ભાઈ બેન પાસે વાંચી એ વાંચે અને તમારે જવાબ આપવાનો છે કે આ કઈ વસ્તુ ક્યાં પડેલી છે એવી રીતે એમ પહેલાં એવું કીધું કે પિતાજી ટેબલની ક્યાં છે તો કે ઉપર એટલે એ ઉપર નીચે લીટી કરેલી છે ટેબલની ઉપર ઊભા છે પછી બીજું તો કે ફૂલદાની કબાટની તમે જવાબ આપો ક્યાં છે ફૂલદાની કબાટની ઉપર હં એટલે ઉપર નીચે લીટી કરેલી છે એટલે ખાલી તમને સમજવાનું જ છે કે આમાં ઉપર નીચે ક્યાં લીટી કરેલી છે એવી રીતે પછી ત્રીજું પંખો ટેબલની ક્યાં છે હા પંખો ટેબલની ઉપર અહીંયા ટેબલ આપેલું હોય તો આ પંખો અહીંયા આપેલો છે તો આ ઉપર કહેવાય ને હં પછી ચોથું વાંચીએ બાળકો છતની નીચે બેઠા છે હવે બાળકો એટલે આ બાળકો આ નીચે તમારે જે ટાઇલ્સ લગાવેલી હોય આપણા ઘરની અંદર એને શું કહેવાય તો કે નીચે નીચે હોય ને આપણે નીચે હોય ને જમીન કહીએ ને એ ઉપર હોય એને શું કહીએ છત કહીએ છત આપણે અગાસીની નીચે જે આ પંખો લટકાવેલો છે ને એને છત કહેવાય એટલે બાળકો છતની નીચે બેઠા છે ઉપર આપણે છત કહેવાય ના નીચે આપણે જે બેઠા હોય છે એને જમીન કહેવાય આપણે ફ્લેટમાં રહેતા હોય તો આપણે એ રીતે પણ નીચે રહેતા હોય તો આપણે એને જમીન કહીને ઉપર એને છત કહેવાય પછી પાંચમું ઉંદર ટેબલની નીચે છે ક્યાં છે તો કે ટેબલની નીચે બરાબર પછી છઠ્ઠું પિતાજી અને બાળકો પંખાની નીચે છે બરાબર ને હિતાજી પંખો સાફ કરે છે બાળકો ક્યાં છે તો કે પિતાજી અને બાળકો પંખાની નીચે છે આ પંખાની નીચે પિતાજી છે અને હાવ નીચે જ બેઠા છે એ બાળકો બરાબર પછી સાતમું લખોટી ભરેલો વાટકો ટેબલની ક્યાં છે જુઓ જોઈએ હા લખોટી ભરેલો વાટકો ટેબલની ઉપર છે પછી આઠમું વાંચીએ બલ્બ ગોળો બિલાડીની ઉપર છે બલ્બ ગોળો એટલે કયો શું કીધું છે બલ્બ એટલે લેમ્પ હં આ લેમ્પ લટકે છે ને ઉપર છતમાં પંખાની બાજુમાં લેમ્પ લટકે છે જુઓ તે ક્યાં છે તો કે બિલાડીની ઉપર બરાબર પછી નવમું રમકડા છતની નીચે છે હવે જે પંખોને આપ લેમ્પ લગાડેલો છે એ ઉપર છત કહેવાય અને એની નીચે શું છે તો કે રમકડા છતની નીચે છે એટલે આમાં ઉપર નીચે ઉપર નીચે તે તમારે સમજવાનું છે કે કઈ વસ્તુ ઉપર કહેવાય અને કઈ વસ્તુ નીચે હોય બરાબર આ તો તમને બધાને આવડે જ છે સાવ સેલું છે બરાબર પેસ ફેરવીએ હવે નજીક અને દૂર શું આવ્યું છે નજીક અને દૂર આપણે અંદર બહાર નાનું મોટું સૌથી નાનું અને સૌથી મોટું અને હવે એવું છે ઉપર નીચે શીખી ગયા હવે નજીક દૂર આવ્યું હવે આમાં જોઈએ આપણે શું કીધું છે છઠ્ઠા પ્રશ્નમાં ચિત્રોનું અવલોકન કરી આપેલા ખાનામાં નજીકમાં રાઈટ કરવાનું એટલે કે સાચું કરવાનું તથા દૂર માટે ચોકડી કરો જો અમુક ચિત્ર આપેલા છે અને એમાં ક્રમ આપેલા છે ને તેમાં લખેલું છે બરાબર એ આપણે વાંચીએ પહેલુંમાં શું લખેલું છે પહેલાંમાં તો કે હોળીની નજીક હવે બે ખાના આપેલા હોય તો આ એક હોડી છે એની નજીક શું છે એ જોવાનું આ ઘર છે ને બે ઘર આપેલા છે તો ક્યુ નજીક છે ઘર તો કે આ ઘર નજીક છે એટલે પહેલાં તમારે નજીક ઓળખવાનું એટલે ભૂલ ન થાય નજીકમાં સાચું કરશું અને આ ઘર દૂર છે તો તેમાં આપણે ખોટાની નિશાની કરશું બરાબર પછી બીજું ઝાડની દૂર હવે બીજામાં શું કીધું છે આ ઝાડ આપેલું છે હવે ઝાડની દૂર હવે બે પ્રાણીઓ છે એક હરણ અને એક સિંહ બરાબર તો ઝાડની દૂર કોણ છે દૂર પહેલાં કીધું છે તો આપણે દૂર છે એમાં આપણે ચોકડી કરીએ પહેલાં ઝાડની દૂર બરાબર ઝાડની દૂર અહીંયા હરણનું ચિત્ર છે એટલે આપણે એમાં ચોકડી કરીશું અને નજીક તો કોણ છે ઝાડની બાજુમાં નીચે કોણ બેઠું છે તો કે સિંહ એ નજીક કહેવાય પછી ત્રીજું વાંચીએ હિંચકાની નજીક હવે આ એક હિંચકો બાંધેલો છે એમાં બગીચામાં બે બાળક છે હવે નજીક કયું બાળક છે તો કે આ તો નજીકમાં શું કરવાનું છે સાચું અને દૂરમાં ખોટું આ બાળક ઇચકાથી દૂર ઊભો છે ને આ ઈચકાની નજીક ઊભો છે પછી ચોથું બ્લેકબોર્ડથી દૂર હવે ઘરની અંદર કે સ્કૂલમાં આપણે એક બોર્ડ લગાવેલો છે બરાબર આ સ્કૂલનું ચિત્ર છે આ ટેબલ છે આ ખુરશી છે પછી હવે બ્લેકબોર્ડની દૂર તો દૂર કોણ છે કઈ વસ્તુ પડેલી છે તો કે ખુરશી તો આપણે દૂરમાં શું કરવાનું છે ખોટું નજીકમાં શું કરવાનું છે સાચું આ ટેબલ ક્યાં છે હં અહીંયા બોર્ડની બાજુમાં એટલે કે દૂર નજીક પછી નીચે વાંચીએ પાંચમું બતકથી દૂર હવે બતકનું ચિત્ર આપેલું છે ને બીજા પણ ચિત્ર આપેલા છે હવે બતકની દૂર શું છે એક આ સરસ મજાનો રસ્તો છે આ બેન રસ્તાની આ બાજુ ઊભા છે અને આ બતકની બતકથી દૂર આ બેન બતકથી દૂર છે કે નજીક છે હં આ બેન દૂર છે એટલે દૂરમાં શું કરવાનું છે ચોકડી બરાબર પછી આમાં શું કરશું બતકથી નજીક કોણ હં આ પતંગિયું તેમાં આપણે સાચું કરશું એટલે આમાં દૂર હોય એમાં આપણે ખોટું કરવાનું નજીકો એમાં સાચું કરવાનું પહેલાં સૂચના વાંચી લેવાની પછી બાજુના પેજમાં આવીએ માળાની નજીક હવે આ એક માળો છે ઝાડ ઉપર અને ચકલીઓ ઉડે છે બે એક ચકલી ઝાડ ઉપર બેઠી છે ને એક ઉડે છે તો નજીક કઈ ચકલી છે માળાની આ માળામાં ઈંડા મૂકેલા છે જુઓ જોઈએ હં આ માળાની નજીક છે તો પહેલા આપણે નજીકમાં શું કરશું સાચાની નિશાની કરીશું પછી આ ચકલી ઉડતી ઉડતી માળા પાસે આવે છે પણ દૂર છે તેમાં આપણે ખોટું કરીશું પછી ઘરની દૂર હવે એક ઘરનું ચિત્ર આપેલું છે એમાં પણ બે પક્ષીઓ આવે છે તો ઘરથી દૂર કીધું છે તો પહેલાં દૂરમાં શું કરશું ખોટાની નિશાની કરશું અને ઘરથી નજીક છે તેમાં આપણે સાચું કરીશું બરાબર હવે નીચે જોઈએ ઝાડની નજીક જુઓ આ એક ઝાડ છે એમાં એક બે આપેલ એક બિલાડી આપેલી છે ને એક બિલાડી જ છે લગભગ આ બિલાડી હ બે બિલાડી આપેલી છે તો એ કહીં છે ને કયાં છે તો હવે નજીક કોણ છે હા તો અહીંયા સાચું કરશું આ ક્યાં છે તો કે દૂર તેમાં ખોટું કરશું બરાબર એટલે તમને નજીક અને દૂરની સમજાવાઈ ગયું હવે તમે ઘરે પણ આ રીતે તમે કરી શકો તમારા ઘરમાં સોફાની નજીક ટીવીની નજીક રસોડાની નજીક આવી રીતે નજીક અને દૂરનું તમારે સમજ કરે શીખવાની પછી સાતમું વાંચીએ સૌથી નજીક અને સૌથી દૂર હવે આમાં ઘણા બધા ચિત્રો આપેલા હોય એમાં આપણે સૌથી નજીક અને સૌથી દૂર બે જ ખાનામાં તમારે સાચું ખોટું કરવાનું છે અહીંયા જુઓ કેટલા બધા કૂતરા છે ગલુડિયા અને એક અહીંયા ઝાડ આપેલું છે તો હવે એમાં શું કીધું છે સૌથી નજીક માટે સાચું અને સૌથી દૂર માટે ખોટું એટલે બે જ આપણે ખાનામાં કરશું સૌથી ઝાડની નજીક કોણ છે સૌથી અહીંયા પહેલાં મેં એવું કીધું છે કે ઝાડની નજીક તો આ ઝાડની નજીક છે ને આ કૂતરો હા તો તેમાં આપણે સાચું કરશું પછી દૂર કોણ છે તો કે આ છેલ્લું બરાબર એટલે આમાં ઘણા બધા ખાના આપેલા હોય પણ તમારે નજીક દૂર જ ઓળખવાનું છે પછી બીજું હિંચકાથી સૌથી દૂર હવે આમાં કેટલા બધા બાળકો રસ્તા ઉપર રમે છે અને એક ઝાડ નીચે હિંચકો બાંધેલો છે બરાબર બે ત્રણ બાળકો રમે છે કોઈ પાસે ફૂગો છે એવી રીતે હિંચકા પાસે એને દોડીને જાય છે તો સૌથી દૂર તો સૌથી દૂર કોણ છે તો કે આ તો આપણે દૂરમાં શું કરશું ચોકડી પછી સૌથી નજીક નજીક કોણ છે તો કે આ તેમાં આપણે સાચું કરશું પછી ત્રીજું વાંચીએ ચીજથી ચીજની સૌથી નજીક હવે આ ઉંદર ભાઈ છે ત્રણ એને ચીજ ખાવું છે હા તમે ચીજને ઓળખો છો ને બરાબર તો બધાને ખબર પડે કા હા પછી આ ચીજને ત્રણેય ઉંદર છે એને ચીજ ખાવા જાવી છે તો સૌથી નજીક ક્યાં ઉંદર ભાઈ છે તો કે આ તેમાં આપણે સાચું કરશું અને દૂર ક્યાં છે તો કે આ છેલ્લા તો તેમાં આપણે ખોટું કરશું આ પહેલાં ઉંદરભાઈ ઝડપથી પહોંચી જશે ચીજ ખાવા માટે બરાબર સમજાય છે ને બધાને હા સરસ મજાનું ગમે એવું છે તમને બધાને પછી બાજુના પેજમાં આવીએ પક્ષીથી સૌથી દૂર હવે આમાં ત્રણ વૃક્ષ આપેલા છે હવે ત્રણ વૃક્ષ આપેલા હોય તો આપણે પક્ષીથી સૌથી દૂર વૃક્ષને આપણે વૃક્ષમાં નિશાની કરવાની છે આ એક બેને ત્રણ વૃક્ષ આપેલા છે તો એમાં એવું કીધું છે કે પક્ષીથી સૌથી દૂર હવે દૂર કયો વૃક્ષ છે તો આ તો દૂરમાં શું કરવાનું છે ખોટાની નિશાની પછી નજીક ક્યુ છે તો કે આ વૃક્ષ છે તેમાં શેની નિશાની કરશું તો કે સાચાની હવે પાંચમું વાંચીએ ઘરની સૌથી નજીક હવે ઘર છે બરાબર એમાં ફર તો વંડો વાળેલો છે અને એમાં કૂતરા છે હવે ઘરથી સૌથી નજીક નજીક કયો કૂતરો છે તો કે આ તેમાં આપણે સાચું કરશું અને ઘરથી સૌથી દૂર વધારે દૂર કયો છે તો કે આ નાનું બચું એમાં આપણે ખોટું કરશું એટલે આમાં તમારે ખાસ જોવાનું કે દૂર હોય તેમાં ખોટાની નિશાની અને નજીક હોય એમાં સાચાની નિશાની એટલે ભલે ચિત્રો કે વસ્તુ બે ત્રણ આપેલી હોય એક કરતાં વધારે આપેલી હોય તો એમાં તમારે મુંજાવાનું નહીં આપણે બે જ ખાનામાં નજીક અને દૂર એ ઓળખી અને પછી નિશાની કરીશું બરાબર અહીંયા સુધી મેં તમને સમજાવી દીધું છે આટલું તમે ઘરે હોમવર્ક કરજો અને તમારે ગણિતની અંદર આજે હું તમને એકથી પચાસ અંક લખવા આપું છું બરાબર હોમવર્ક ગણિતનું આવે ને ત્યારે જો આવું સાચું ખોટું કરવાનું હોય તો ફટાફટ થઈ જાય એટલે થોડીક તમારે એકડા ઘરે લખવાની અને બોલવાની પ્રેક્ટિસ કરવાની એટલે જે હોમવર્કની તમને પીડીએફ મોકલું ને એમાં તમારે જોવાનું કે ગણિતનું લેસન ખાનાવાળી નોટમાં શું કરવાનું છે શું લખેલું છે એટલું તમારે હોમવર્ક રોજ કરવાનું આ તો તમને ફટાફટ થઈ જશે એટલે આમાં વાર નહીં લાગે પણ થોડીક એકડામાં લખવા બોલવાની પ્રેક્ટિસ કરવાની આવજો વિદ્યાર્થી મિત્રો આવતા વિડીયોમાં આપણે આગળનો અભ્યાસ કરીશું બાય બાય